नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात विषय विज्ञान अने टेक्नोलॉजी पाठ चार ऊष्मा। विद्यार्थी मित्रों, आखा वीडियो दरमियान तमारे तमारी आइडियल तमारी साथे राखवानी रहेशे। अने जे कोई विद्यार्थी होय अगाउना वीडियो न जोयेला होय तो सौ प्रथम ते वीडियो जोई लेवा, त्यारबाद आ वीडियो जुओ। तो चलो शुरुआत करिए। अगाउ आपणे कुल 20 प्रश्न सुधी चर्चा करी गया छीए, हवे आगळनी चर्चा अहीं करिए। प्रश्न 21। सामान्य रीते लेबोरेटरी थर्मोमीटरनी रेन्ज होय छे તે કેટલી હોય છે એવું અહીં પૂછે છે કે સામાન્ય રીતે જે છે લેબોરેટરી થર્મોમીટર છે તેની રેન્જ ખાલી જગ્યાથી ખાલી જગ્યા હોય છે, તો શું જવાબ આવશે? બી -10 અંશ સેલ્સિયસ થી 110 અંશ સેલ્સિયસ જે લેબોરેટરી થર્મોમીટર હોય છે તે કેટલાથી કેટલું તાપમાન માપી શકે? તો કે -10 અંશ સેલ્સિયસ થી 110 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે છે। પ્રશ્ન 22। કારણ આપો, જે પ્રવાહીનું તાપમાન માપવાનું હોય તે પ્રવાહીમાં જ લેબોરેટરી થર્મોમીટરને રાખીને તાપમાન નોંધવું જોઈએ। તો કે લેબોરેટરી થર્મોમીટર જ્યાં સુધી તેનો મર્ક્યુરીવાળો બલ્બ પદાર્થના સંપર્કમાં હોય ત્યાં સુધી જ તે પદાર્થનું સાચું તાપમાન બતાવે છે। આથી જે પ્રવાહીનું તાપમાન માપવાનું હોય તે પ્રવાહીના સતત સંપર્કમાં હોવું જરૂરી છે। એટલે કે જે લેબોરેટરી થર્મોમીટર હોય છે, તો કે જ્યાં સુધી તેનો જે મર્ક્યુરીવાળો જે પારો હોય છે તે બલ્બ પ્રકાર પદાર્થ છે તે પદાર્થના સંપર્કમાં હોય ત્યાં સુધી તે પદાર્થનું સાચું તાપમાન બતાવે છે। સંપર્ક તૂટી જાય એટલે સાચું તાપમાન બતાવતો નથી। આથી જે પ્રવાહીનું તાપમાન માપવાનું હોય તે પ્રવાહીના સતત સંપર્કમાં હોવું જરૂરી છે। સંપર્ક તૂટી જતાં તરત જ તેના પારાના સ્તરમાં વધઘટ થવા લાગે છે। શું કહે છે કે સંપર્ક તૂટી જાય તો તૂટી જતાં તરત જ તેનો પારો હોય છે તે પારાનું સ્તર હોય છે તેમાં વધઘટ થવા લાગે છે, એટલે કે ચોક્કસ તાપમાન પછી બતાવતું નથી। જો આમ થાય તો સાચું તાપમાન માપી શકાતું નથી, જો આવું થાય તો શું? તો કે જે સાચું તાપમાન હોય તે માપી શકાતું નથી। પ્રશ્ન 23। શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય કે નહીં અને કેમ? તો કે શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાતું નથી। કેમ? તો કે કારણ કે લેબોરેટરી થર્મોમીટરમાં ક્લિનિકલ થર્મોમીટરની જેમ પારો આવેલો છે પરંતુ ખાંચ આવેલી નથી। બંને થર્મોમીટર અલગ છે, લેબોરેટરી થર્મોમીટર અને ક્લિનિકલ થર્મોમીટર। જે લેબોરેટરી થર્મોમીટર હોય છે તેમાં શું? તો કે ક્લિનિકલ થર્મોમીટર હોય છે તેની જેમ પારો તો બંનેમાં આવેલો હોય છે, પરંતુ લેબોરેટરી થર્મોમીટરમાં શું? તો કે ખાંચ આવેલી નથી। પારાનું સ્તર થર્મોમીટરને મોંમાંથી બહાર કાઢતા જ ઉતરી જાય છે, એટલે કે સંપર્કમાં રહેતું નથી। જે પારો છે, જે તાપમાન માપેલું હોય છે તેને થર્મોમીટરને મોઢાની બહાર કાઢતા જ તરત તે શું થાય છે? ઉતરી જાય છે, તેથી શરીરનું સાચું તાપમાન મળતું નથી। આથી આવી ક્રિયા થાય છે એના કારણે શરીર છે તે શરીરનું સાચું તાપમાન મળતું નથી। પ્રશ્ન 24। કારણ આપો, ક્લિનિકલ થર્મોમીટરને મોઢાની બહાર કાઢતા તેના પારાના લેવલમાં ફેરફાર થતો નથી। તો કે ક્લિનિકલ થર્મોમીટર મોઢામાં મૂકતા ઉષ્મીય પ્રસરણના કારણે પારો નળીમાં ઉપર ચઢે છે। શું કહે છે કે ક્લિનિકલ થર્મોમીટર હોય છે તેમાં મોઢામાં મૂકતા જે ઉષ્મીય પ્રસરણ છે તેના કારણે પારો છે તે નળીમાં ક્યાં? તો કે ઉપર ચઢે છે। પારો ભરેલી નળીમાં પારાના બલ્બ પાસે ખાંચ આવેલી હોવાથી પારો તરત નીચે ઉતરી જતો નથી। જે પારો છે તે પારા ભરેલી નળી છે તે પારાના બલ્બ પાસે શું આવેલી હોય છે? ખાંચ આવેલી હોય છે, અને ખાંચ આવેલી હોવાથી પારો છે તે તરત જ નીચે ઉતરી જતો નથી। માટે ક્લિનિકલ થર્મોમીટરને મોઢાની બહાર કાઢતા પારાના લેવલમાં તરત ફેરફાર થતો નથી। માટે આપણે કહી શકીએ શું? તો કે ક્લિનિકલ થર્મોમીટરને મોઢાની બહાર કાઢતા પારાના લેવલમાં તરત ફેરફાર થતો નથી। પ્રશ્ન 25।
कारण आपो अत्यारे डिजिटल थर्मोमीटर नो वपराश वध्यो छे। आपणे पण જોયેલા હોય છે डिजिटल थर्मोमीटर जे હોય છે તેનો વપરાશ વધ્યો છે। કેમ? तो के क्लिनिकल थर्मोमीटर में वपरातो पारो झेरी पदार्थ छे। जे क्लिनिकल थर्मोमीटर छे तेमा वपरातो जे पारो होय छे ते केवो पदार्थ छे? झेरी पदार्थ होय छे, नुकसान करे तेवो पदार्थ होय छे। अने थर्मोमीटर तूटवाथी पारो शरीर में प्रवेशता नुकसान थई शके छे। जे थर्मोमीटर छे ते थर्मोमीटर तूटवाथी जे पारो छे ते शरीर में प्रवेशे, शरीर नी अंदर प्रवेशे तो शरीर में प्रवेशता शुं थई शके छे? अपना शरीर ने नुकसान थई शके छे। वळी पारा नो निकाल करवो मुश्किल होय छे। वळी जे पारो होय छे तेनो निकाल करवो पण केवो छे? मुश्किल छे, सरळताथी निकाल थतो नथी। डिजिटल थर्मोमीटर में पारो वपरातो नथी तेथी नुकसान के निकाल नो प्रश्न उद्भवतो नथी। जे डिजिटल थर्मोमीटर होय छे तेमा पारो वपरातो नथी तेथी नुकसान अथवा तो निकाल करवानो कोई प्रश्न ज उत्पन्न थतो नथी। माटे डिजिटल थर्मोमीटर नो वपराश वध्यो छे। माटे आपणे कही शकीए के हालना समय में जे डिजिटल थर्मोमीटर छे तेनो वपराश वध्यो छे। प्रश्न 26, प्रयोगशाला में वपराता लेबोरेटरी थर्मोमीटर तथा क्लिनिकल थर्मोमीटर बन्ने में रहेली साम्यता एटले के समानता जणावो। बन्ने थर्मोमीटर में शुं समान छे? तो के बन्ने थर्मोमीटर में तापमानना मापन माटे पारानो स्तर नोंधवामां आवे छे। सरखुं शुं शुं छे? तो के बन्ने थर्मोमीटर छे ते बन्ने थर्मोमीटर में तापमानना मापन माटे पारानो स्तर नोंधवामां आवे छे। बन्ने थर्मोमीटर बनावा पारो वपराय छे। बन्ने थर्मोमीटर ने बनावा माटे शुं वपराय छे? पारो वपराय छे। अने बन्ने थर्मोमीटर वडे तापमान मापता काळजी राखवी जोईए के तेनो मर्क्युरी बल्ब पात्रनी दीवालने अड़के नहीं। बन्ने थर्मोमीटर छे ते बन्ने थर्मोमीटर वडे तापमान मापता काळजी राखवी जोईए। शुं काळजी राखवी जोईए? के तेनो मर्क्युरी बल्ब छे ते पात्रनी दीवालने अड़के नहीं। मर्क्युरी बल्ब होय छे ते पात्रनी दीवालने अड़वो जोईए नहीं। प्रश्न 27, तफावत लखो लेबोरेटरी थर्मोमीटर अने क्लिनिकल थर्मोमीटर। तो जो ये पहलो मुद्दो, आ थर्मोमीटर एटले के लेबोरेटरी थर्मोमीटर छे तेनी रेंज -10°C थी 110°C होय छे। लेबोरेटरी थर्मोमीटर छे ते क्यांथी क्यां सुधीनुं? तो के -10°C थी 110°C सुधीनुं तापमान मापी शके छे। ज्यारे आ थर्मोमीटर एटले के क्लिनिकल थर्मोमीटरनी रेंज 35°C થી 42°C હોય છે। તે છે ક્લિનિકલ થર્મોમીટર, તે ક્યાંથી ક્યાં સુધીનું? તો કે 35°C થી 42°C સુધીનું તાપમાન માપી શકે છે। લેબોરેટરી થર્મોમીટર પ્રયોગશાળામાં પ્રવાહી દ્રાવણનું તાપમાન માપવા માટે વપરાય છે। લેબોરેટરી થર્મોમીટર છે તે ક્યાં? તો કે પ્રયોગશાળામાં। અને કેવું દ્રાવણ? પ્રવાહી, એટલે કે પ્રવાહી પદાર્થના તાપમાન માટે વપરાય છે। જ્યારે ક્લિનિકલ થર્મોમીટર માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે। જ્યારે જે ક્લિનિકલ થર્મોમીટર હોય છે તે કોના માટે? તો કે માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે। ત્રીજો મુદ્દો, તો કે લેબોરેટરી થર્મોમીટર હોય છે તેમાં પારાના સ્તરને નીચું જતું અટકાવી શકાતું નથી। હમણાં જ આપણે જોયું તેમ કે જે લેબોરેટરી થર્મોમીટર છે તેના પારાના સ્તરને નીચે જતું અટકાવી શકાતું નથી। કેમ નથી અટકાવી શકાતું? કારણ કે તેમાં ખાંચ આવેલી નથી। તેમાં ખાંચ આવેલી નથી એટલે કે પારાના સ્તરને નીચે જતું અટકાવી શકાતું નથી। જ્યારે ક્લિનિકલ થર્મોમીટર હોય છે તેને પારાના સ્તરને નીચે જતું અટકાવવા માટે ખાંચ આવેલી હોય છે। ક્લિનિકલ થર્મોમીટરમાં તેનું પારાનું સ્તર છે એને નીચે જતું અટકાવવા માટે તેમાં શું આવેલું હોય છે? ખાંચ આવેલી હોય છે। विद्यार्थी मित्रों, आजना वीडियो ना प्रश्न नंबर 21-27 सुधीना प्रश्नों जे आपणे अहीं जोया ते व्यवस्थित रीते तमारे तमारी आइडियल में कम्प्लीट करवाना रहेशे। अने बीजू जे तमने वधारानुं होमवर्क आपवामां आवे ते पण तमारे व्यवस्थित रीते करवानुं रहेशे। हवे आपणे आगळना वीडियो में मळीशुं।